અને દક્ષિણ ગુજરાતના મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર. છેલ્લા 24 કલાકની અંદર સુરતમાં 281 નવા કેસ, શહેરના 174, જિલ્લાના 107 નવા કેસ નોંધાયા. સાથે સુરતમાં કોરોનાથી 4ના મૃત્યુ થયા, 307 દર્દી થયા ડિસ્ચાર્જ. શહેરી વિસ્તારમાં 182 અને જિલ્લામાં 118 દર્દીને અપાઈ રજા. સુરતમાં માત્ર 7 દિવસની બાળકીમાં એમઆઈએસસીની ગંભીર બીમારી જોવા મળી. વિશ્વમાં પહેલી આટલી નાની વયની બાળકી છે જેના આ બીમારીનું સંક્રમણ થયું હોય. બાળકી જન્મતાની સાથે બીમાર હતી, તેનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો, પરંતુ એન્ટીબોડી ટેસ્ટ કરવામાં આવતા માતાના શરીરથી પુત્રીના એન્ટીબોડી પહોંચ્યા હોવાનું બહાર આવ્યું હતું. હાલ બાળકી સારવાર આપ્યા બાદ સ્વસ્થ થઈ છે. કોરોના કાળમાં લોકડાઉન લાગુ કરાતા સૌથી વધુ કફોડી હાલત એવા શ્રમિકોની થઈ હતી. રોજગારી ગુમાવનારા શ્રમિકોને ખાવાના પણ સાંસા છે. એવા સમયે સુરતમાં અલગ અલગ નામથી સામાજિક સંસ્થાઓ સામે આવીને શ્રમિકોને બે ટેક ભરપેટ ભોજન પૂરું પાડ્યું, પણ જે સેવા લાગતી હતી તે ખરેખર સેવા નહીં, મહાપાપ હતું. અને એ કૌભાંડ ઉજાગર થયું છે કે જ્યાં આરટીઆઈમાં ખુલાસો થયો કે સંસ્થાએ કરોડો રૂપિયાના બિલો કોર્પોરેશનમાંથી પાસ કરાવી લીધા છે. અત્યાર સુધી 15 કરોડ જેટલી માત્ર રકમ ચૂકવી દેવાઈ છે અને 22 કરોડની રકમ ચૂકવવાની બાકી છે. ભારતમાં કોરોના સંક્રમણના કેસ ભલે ચિંતાજનક હદે વધતા હોય, પરંતુ મૃત્યુદરમાં થયો છે સતત ઘટાડો. ભરૂચ જિલ્લામાં જૂન જુલાઈમાં કોરોનાથી મૃત્યુદર વધારે હતો, પરંતુ ઓક્ટોબર અને નવેમ્બર સુધીમાં હાલત સુધરી છે. ભરૂચમાં કોવિડ સ્મશાનમાં કામ કરતા કર્મચારીઓએ કહ્યું કે 31 જુલાઈ સૌથી વધુ 11 લોકો મૃત્યુ પામ્યા, જ્યારે હવે રોજના 1 થી 3 મૃતદેહ આવી રહ્યા છે. તો કોરોના કાળમાં ગુજરાતની 8 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી માટેની તારીખો થઈ ગઈ છે જાહેર. પેટા ચૂંટણી અંગે આચારસંહિતા પણ લાગુ થઈ ગઈ છે. મુખ્ય રાજકીય પક્ષોએ ચૂંટણી માટેની તૈયારીઓ શરૂ કરી છે. નવસારીમાં પણ ભાજપ અને કોંગ્રેસે મુરતિયાની જાહેરાત પહેલા ચૂંટણીલક્ષી કામગીરીના શ્રી ગણેશ કર્યા છે. કોંગ્રેસે પેજ પ્રમુખો બનાવીને વોર્ડ મજબૂત બનાવવા મથામણ શરૂ કરી છે, તો ભાજપે પણ પાલિકાના વિસ્તરણ બાદ નવા સીમાંકન મુજબ વોર્ડ દીઠ કાર્યકર્તાઓને કામે લગાડ્યા છે. નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને લગતા બીજા 3 પ્રોજેક્ટ પ્રવાસીઓ માટે 10 ઓક્ટોબરથી ખુલ્લા મુકાશે, જેમાં ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક, એકતા ફૂડ કોર્ટ અને એકતા મોલની પ્રવાસીઓ મુલાકાત લઈ શકે છે. ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કમાં 1 કલાકમાં 60 એટલે કે દિવસમાં માત્ર 600 પ્રવાસી જ એન્ટ્રી લઈ શકશે. ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કમાં પ્રવેશ માટે ઓનલાઈન બુકિંગ કરાવવાનું રહેશે, જોકે એકતા મોલમાં સૌને નિઃશુલ્ક પ્રવેશ મળશે. આ તમામ સ્થળોએ કોવિડ-19ની ગાઈડલાઈનનો ચુસ્ત અમલ કરવાનું રહેશે. સુરતમાં દુર્લભ પટેલ આપઘાત કેસની અંદર 3 આરોપીના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં કરાયા રજૂ. કોર્ટે 3 આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આપ્યો આદેશ, જેના પગલે આરોપીઓને લાજપુર જેલ લઈ જવાયા. વલસાડના વાપીમાં 2 લાખ રૂપિયાની લૂંટ થઈ છે. વાપીમાં સર્વિસ રોડ પર કારમાંથી 2 લાખ રૂપિયાની લૂંટ થઈ, જ્યાં દુર્ગંધવાળું પ્રવાહી ફેંકી કારમાંથી પૈસા લઈ લૂંટારો થયા ફરાર. દુર્ગંધવાળું પ્રવાહી ફેંક્યું ત્યારે કાર પર શું પડ્યું તે જોવા કાર ચાલક નીચે ઉતર્યો, ત્યારે જ લૂંટારા કાર ચાલકને ધક્કો મારી 2 લાખ ભરેલી બેગ લઈને થઈ ગયા ફરાર. ચાલુ વર્ષે દક્ષિણ ગુજરાતની જીવાદોરી ગણાતો ઉકાઈ ડેમ સ્થાનિકો અને સરકાર માટે બેવડી ખુશી લઈને આવ્યો. ઉકાઈ ડેમ થકી દક્ષિણ ગુજરાતના ખેડૂતો, સામાન્ય જનતા, ઉદ્યોગકારો અને સરકારની આવક વધી છે. ઉપરવાસમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિત ગુજરાતમાં વિસ્તારોની અંદર પણ પડેલા ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની સારી આવક થઈ. ડેમ સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે અને તેને પગલે આગામી 2 વર્ષ સુધી દક્ષિણ ગુજરાતના લોકોને પાણીની મુશ્કેલી નહીં પડે.